watch. Va. What an hour can I get? Hello guys, good morning and welcome back to our YouTube channel. तो इसे कार जा तड़के में ऐसे हम स्कार्फ बांध के और मैं और मेरी बहन जा रहे हैं. आज मेरे भाई की खलक कमी मुझे बहुत से ले लो सोसो पानी सोसो क्या दिलो नहीं ले ले भाई लौड़े 10 रुपया रो ना इते घर से भरी जो है ना ઈ ઠંડો નહીં રહી ને હું કે ભાઈ ના મસ્ત ગાઈઝ આ ધગે તો ધગતું નથી મારા ભાઈ ની કમી થાય છે. મારો ભાઈ ક્યાંય નહીં, મારો ભાઈ ગયો બોર્ડની એક્ઝામ ભરવા. સો ગાઈઝ એક મિનિટ, મારે છે કાલે મારે નીકળવાનું છે અમદાવાદ. સુરત શૂટ છે ને અમદાવાદથી સુરત જવાનું છે. સુરત મારે બીજા નવા આલ્બમનું શૂટ છે અને એના પછી મારે જવાનું છે એક ટ્રીપમાં ઉદયપુર. તો હું ઘરે પાછી નથી આવવાની, હું છે ઘરે આવીશ 23 તારીખે. ક્યારે આવીશ? 23 તારીખે. અને 24 તારીખે છે શિવની વાઇડ. અત્યારે શૂટની પ્રિપેરેશન માટે જે વસ્તુ લેવાની એ બધી વસ્તુ લેવા જાઉં હું, પ્લસમાં બીજી ઘણી બધી વસ્તુ લેવાની છે એ લેવા જાઉં હું. એન્ડ કાલે હું નીકળીશ. તો ચાલો હું લેવાનું હે તમને બધું બતાવું. ગાઈઝ બહુ તડકા હે ઓર અમારા ગિરનાર બહુ તપતા હે. યે દેખીએ અમારા જો ગિરનાર હે સામને સે વેટ જો દેખ આપ દેખ સકતે હો જિસમે ગ્રીનરી હોતી હૈ વો પૂરા પૂરા સૂખ ગયા હે ગાઈઝ. और वो तपता है और हमको यहाँ तड़का लगता है. આવું છે, તમને હું આઈડિયા બાજુમાં તમને દેખાડી દઈશ કે કેવું છે. પણ બ્લાઉઝ નો થોડો કલર પડે મેચ થઈ છે, પણ આપણે જોઈએ છે સાવ પ્લેન. તો હવે કલર બીજો કંઈક કદાચ ચેન્જ કરાવીને જોઈએ કે શું થાય શું નહીં. લાગશે સરસ, પણ આપણે પ્લેન જોઈએ કેમ કે રેગ્યુલર બેઝ ઉપર કોઈ આવું વર્ક વાળું ના કરતું. ગાઈઝ કોસ્ટ્યુમ લઈ લીધા, હવે મેં સિલાઈ વાળું ગોતવાડ્યા કે ક્યાંક સિલાઈ કરાવી દુકાન ગોતે, કેમ કે અમને દુકાન કીધી આ ભાઈએ સિલાઈ કરવા વાળા, કેમ કે સ્લીવ લગાડવાની સ્લીવલેસ છે. તમારો એવો છે અને હવે અમે જુગાડ કરી રહ્યા છીએ. શું કરો જુગાડ તમે? હે, નેકલેસ નેકલેસ માંથી કમર બંધ બનાવીએ છીએ. નેકલેસ છે મસ્ત, બધા તમને બતાવે જો ગાઈઝ. આ સારું લાગ્યું, પણ આ મોટું ચોખ્ખું થઈ જાય એમ કરતા આ બેટર હે. તડકો આવી ગયો એટલે લીંબુ સોડા રોજ પીવી જ પડશે. પૂજાબેન હવે ટ્રોલી બેગ અમે આ ભાવબેન ના ઘરે લેવા, કેમ કે મારે નાનું ટ્રોલી બેગ નહોતું. તો પૂજાબેન થેલીમાંથી પૈસા ગોતે, કેમ કે ઓનલાઈન જ ચાલુ સ્કેનર પણ નથી ઓનલાઈન ચાલે. આ નીચે રહ્યું હાવ આઉટફિટ આ રસ્તામાં બધી દેવું ગઈઝ ને આઉટફિટ ગઈઝ આઉટફિટ હે. 50 મિનિટ બીજું બધું ઠીક. કેટલા રૂપિયા ભાઈ પેલા તાપુ મુજબ પ્લીઝ યાર. આઈ લવ હે. સો ગાઈઝ આપણો સામાન બધું પેક થઈ ગયો અને આ બધું એટલે રલમ જલમ કર્યું હોય બધું એટલે બધું. હા અને હું થાકી ગઈ. ભાર્ગવભાઈ 2-3 દિવસ પછી અમારા ઘરે આવ્યા. ભાર્ગવભાઈ કેવું લાગે છે તમારે ઘર, તમે આવો ઘરે આવીને? સારું ભાર્ગવભાઈ. ભાર્ગવભાઈ પેપર કેવા જઈએ? ભાર્ગવભાઈ ની પાછળ ચૂડેલે એક અત્યારે પહોંચી ગયા છીએ. ક્યાં? રિલાયન્સ મોલ, મેગા મોલ, દીકુભાઈ જાડેજા. દીકુભાઈ જાડેજા માસ્ટર. હવે રાજકોટ થી હું મારા એક મિત્ર આરે જઈશ અમદાવાદ ને અમદાવાદ થી જઈ પછી સુરત, સુરત થી પછી ડાંગ શૂટ હે. ડાંગ શૂટ હે કાલે. યે ગાઈસ હિરોલસ આને આજે બ્લોગ શૂટ કરવા આટું છે ને ભાઈ, કોઈ હેલ્પ કરજો. આઈ ચા ની વિડિયો જે લેતા રહેશે શૂટિંગ માં જોન રાખજો રે.
કાણે પછી ये जुगाड़ उगल लोकेशन बताई क्यों है लोकेशन ये मस्त है ये नेक्स्ट सेटअप राज भाई आई गेस આ લોકેશન છે આપણું આજનું મસ્ત સેટઅપ છે ઓ બધા તામઝામ ચાલુ છે મિલનભાઈ જયેશભાઈ કામઝામ કરે છે આખી ટીમ જોરદાર સરે કીધું કે સાવ સિમ્પલ પહેરવાનું તો મેં કીધું કે સિમ્પલમાં હું પહેરું પછી મેં આની અંદરથી ઘૂઘરી કાઢી કાળા કલરના દોરામાં નાખું નવાનું ગળામાં પહેરી પછી તમને દેખાડું કેવું લાગે છે સાઉથ ઇન્ડિયન લાગે સાઉથ ઇન્ડિયન પ્રોપર આપણે સાઉથ ઇન્ડિયન જ બનવાનું હતું પણ આ સોંગ જોઈન પછી નહીં સાઉથ ઇન્ડિયન લાગુ ને પણ મેં હોણી લાગી હોણી હવે આ ગળામ પહેરે કેવું લાગશે મસ્ત લાગ તો સેન્ટરમાં આવું જોઈએ ફિટ રાખજો થોડુંક બસ ડન ડન થોડુંક નીચે લે એટલું બધું ફિટ નહીં યે જુગાડો ગલ કેમેરો ચાલુ છે બોલો તમે કરો કોને કરી છે પોતાના વખાણ કરે કોઈ ના કરે કઈ ને હું તો કરી લેવી કે પાવડર લઈ લેજો પીનો લઈ લેજો આ ના ગળો એ તો રાખ્યા નહીં આગળ બેન નામ ભૂલી ગયો હું નામ માનવભાઈ અમારે જૂનાગઢ ના લોકો છે ને પોતાના વખાણ નહીં કરે લોકો વખાણ કરે સાચી વાત છે જેમ કે પ્રિયંકા બેન ના પ્રિયંકાબેન પણ ભાવનગર ના જુનાગઢ ના જુનાગઢ અમે બોટાદ પાસે નિંગાળા નિંગાળા હા સો ક્યુટ આઈ એમ સો ક્યુટ યો થેન્ક યુ શરમાઈ ગઈ છોકરી ચલો અમે તું કર ગણપતિ બાપ્પા મોરિયા મંગલમૂર્તિ મોરિયા બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હનુમાન દાદા ની જય જય મેજી કી કાજી પુત્રી મંગે રહી છે આપે આપે માત્ર પલા પગ તો બેરા થી મને હરણી લાગે દીસ ને આ થોડા દેખાય ગણપતિ બાપ્પા મોરિયા રાજ ઓ પરાણા ને કોઈ જોઈ લે ને ખાલી બસ બસ આટલી દૂર ના લઈ જઈશ ક્યાં ચાલ્યા મેડમ મેડમ ક્યાં ચાલ્યા પકડજો હાથ ઓહો ભાઈ હેવી હા ભાઈ પ્રિયંકા બેન કેવી મજા આવે છે ઓ પ્રિયંકા બેન કેવી મજા આવે છે
પડે તો અહીંયા કઈ ડૂબી જાય એવું તો છે નહીં. જોઈ લો જોયે આટલા ભરચા તો યાર કેવા હું ખાઈશ ને મસ્ત કરી લો સીટ આગળ લઈ લો ને નહીં લેવાય કેમ લઈ લો ને ધાબા પે લોકેશન બહુ મસ્ત છે અને ત્યાં પ્રિપેરેશન ચાલુ છે. બીજું પહેરું દોરી ઘાટ ને કે એની જે કમરબંધ દોરી હતી ને બીજાની એ આખા એની આ ઘાટ કેસુડાના જણમાં તમે લીંબુ જોયા કે નહીં? જો અહીંયા અમારે ચીટિંગ કરે છે બધાય પ્રોડક્શન વાળા આ લીંબુ કેસુડાના જણમાં આવું કહીને. વોટ ઇઝ ધીસ બ્રો, ધીસ ઇઝ કેસુડા ઓર લીંબુડી? આ લીંબુડી આવી તો ના જ હોય અને તમે મને મને આમાં દેખાડો હે આવું. વોટ ઇઝ ધીસ બોર છે? બોર ની લીંબુ કેસુડાના છે પણ પાંદડા મોટા છે ને એટલે એવું લાગે. એટલે તું ચસાવરી નું કહેવા માંગે છે? ગાઈસ શૂટ ખતમ કરીને હું પહોંચી ગઈ છું સુરત. સુરતથી લોકેશન હતું, લાઈટ તમને થોડી પહોંચી આવે થોડુંક ચલાવી લેજો. સુરતથી લોકેશન હતું કંઈક 150 કિલોમીટર દૂર નેત્રંગ કરીને. ત્યાંથી અમે ત્યાં જંગલનો આખો સીન હતો અને તડકો એટલો ખરાબ હતો ને કે હું આખી ટેન્ટ થઈ ગયું, મારી પાછળ કાળા દાગા થઈ ગયા, આગળ હાથ બાદ બધું. સો હવે ત્યાંથી સુરતથી હું અમદાવાદ આવી છું ને અમદાવાદથી હવે હું ત્યારે ઉદયપુર નીકળવાની છું એક ટ્રીપ માટે, એક કામ માટે. તો હવે હું આરામ કરીશ કેમ કે મારી હાલત બહુ એટલે હદની બહાર ખરાબ થઈ ગઈ. સો યા ગાઈસ, આ શૂટના વ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ. મળે જલ્દી તમારા વ્લોગની સાથે. બાય બાય, ટાટા, સી યુ.